गुड मॉर्निंग। गई वीडियो में आपने एकम दशक भेगा करो सीखा है, बराबर ने? अने एनी आगळनी वीडियो में एकम दशक छूटा पाड़ो, एक ही संख्या बे की संख्या आपने बधुं सीखी गए छे। परंतु जो तमने हजी समझ ना पड़ी हो तो मारा पर्सनल नंबर पर तमारा पप्पा ने के मम्मी ने कहेवानुं के मने फोन करे के मने टीचर आ वस्तु नथी आवडती। हवे आजे आपणे 1 थी 60 सुधी बधा सीखी गया छे। आज आप 61 થી 70 સુધી શીખવાનું છે। બધાએ મારી જોડે બોલી બોલી અને લખવાનું છે। આ રીતે 61 શું બોલવાનું? 61 પાછળ 60 બોલાશે। 60 એ બોલી છે ને, હવે 60 ની લાઈનમાં પાછળ 61 62 62 એમ બોલાશે। અને જ્યારે પણ તમે લખો ત્યારે બોલી બોલીને જ લખવાનું છે। એક લાઈન જોડી અને પછી લખવાનું છે 61 समझी લેવાનું કે કઈ લાઈન ચાલે છે। 66 67 68 69 70 તમારે નોટની અંદર આ રીતે ઊભી 6 લાઈન પાડવાની। કેટલી લાઈન પાડવાની? 6 લાઈન। અને 6 વખત તમારે બોલી બોલી અને સારા અક્ષરે લખવાનું છે। આ રીતે આવી લાઈન તો તમારે નોટની અંદર છે છે જ ને બધાને? મારે નોટ અહીંયા નથી એટલે હું આડી લાઈન લખી દઉં છું, પણ તમારે નોટની અંદર આ રીતે બોલી બોલી અને સારા અક્ષરે બધાએ લખવાનું। ચાલો 61 62 બોલી બોલી ને લખો। ચાલો 61 કોઈ આડું લખવાનું નથી, હંમેશા ઊભું લખવાની ટેવ પડવાની અને બોલી બોલી ને લખવાનું। 61 62 63 64 બોલજો, 65 66 68 69 70 તમારે લખવામાં પણ સ્પીડ વધારવાની છે, એની સાથે સાથે સારા અક્ષર આવે એનું પણ તમારે બહુ જ ધ્યાન રાખવાનું છે। જો તમારા અક્ષર અત્યારથી પહેલા ધોરણમાંથી સારા આવશે તો તમારા અક્ષર છેક સુધી એમાં વધારો સુધારો થશે, પણ જો ગંદા અક્ષર કાઢશો તો તમારા અક્ષર છેક સુધી ગંદા ને ગંદા રહેશે। એટલે પહેલા સૌથી વધારે ધ્યાન તમારે અક્ષરમાં જ રાખવાનું છે। અને બીજું, જ્યારે પણ કોઈ પણ વિષયમાં લખો તો બોલ્યા વગર તમારે લખવાનું નથી। ચાલો ફરી જોઈએ 61 62 63 64 65 66 67 68 69 70 લખાઈ ગયું। હવે ચોથી લાઈન બધાએ ઊભું લખવાનું છે, એમ નહીં કે 61 61 પહેલા લખી દો, 62 62 પહેલા લખી દો, એ કોઈએ લખવાનું નથી। હંમેશા તમારે ઊભી લાઈનમાં ક્રમમાં આ રીતે લખવાનું છે, જે રીતે હું લખાવું છું એ પ્રમાણે 61 62 જો તમે આ રીતે ક્રમમાં લખશો તો તમને આગળની સંખ્યા પાછળની સંખ્યા વચ્ચેની સંખ્યા ક્રમિક સંખ્યા આ કોઈ પણ વસ્તુ જ્યારે પણ લખવાની આવશે તો તમે ક્રમમાં લખવાની ટેવ પાડશો તો તમને એમાં ભૂલ પડશે નહીં। એટલે બધાએ પહેલા કેવી રીતે લખવાનું? ક્રમમાં ઊભું 63 64 65 66 67
बासठ तमे लखो तो तमारा अक्षर बराबर खबर पड़ी जोईए के आ बे लख्या आ छ लख्या ए रीते सारा अक्षरे लखवानो छे बराबर ने तेसठ चौसठ पांसठ छसठ सड़सठ अड़सठ ओगन सीतेर सीतेर। चलो आगर फरी एक बार छेली वार बराबर ध्यान राखीने लिखी लो अने सारा अक्षरे लखो एकसठ लगता लगता तमारे बोलवानुं पण छे के एकसठ बधा बोलो तो बासठ त्रेसठ चौसठ पांसठ छसठ सड़सठ अड़सठ ओगन सीतेर अने सीतेर। जो मारा अक्षर के एक सरखा लागे छे ने तमने बधाने एम तमारी नोट मां पण अक्षर आ रीते बधा एक सरखा लागवा जोईए। डार्क पेन्सिल नो उपयोग करवानो जाखू जाखू लखवानो नहीं एक्स्ट्रा डार्क पेन्सिल आवे एक पेन्सिल तमारे वापरवानी छे अने लखाण तमारो आ रीते एक सरखुं लखाण तमारे होवुं जोईए। फरी एक वार बोलाई दो बराबर बधा मारी साथे बोलो चलो एकसठ बासठ त्रेसठ चौसठ पांसठ छसठ सड़सठ अड़सठ ओगन सीतेर अने सीतेर। मैं तमने एक थी चार ना गड़िया तो शीखवाड़ी दीधा छे आजे आपणे पांचमो गड़ियो हूँ तमने लखाई दऊं छुं તમારે એ ઘડીઓ બોલી બોલીને નોટની અંદર સારા અક્ષરે લખવાનો છે આ રીતે તમારે પહેલા રેડી કરી દેવાનું છે। પાંચનો ઘડીઓ એક થી ચાર ના ઘડીએ બધાને આવડી ગયા હશે રાત્રે બધાએ સુતી વખતે ઘડિયા બોલીને સુઈ જવાનું પછી તમારે એક થી સિત્તેર સુધી પણ બોલવાનું। આજે આપણે પાંચનો ઘડીઓ શીખીશું પાંચ એકા પાંચ બોલતું જવાનું અને લખતું જવાનું પાંચ દૂ દસ આ તમારે નવા પેજ ઉપર લખવાનું છે પાંચ તરી પંદર પાંચ ચોક વીસ પાંચું પાંચું પચીસ પાંચ છ ત્રીસ જે રીતે હું બોલું છું એ રીતે તમારે બોલવાનું છે પાંચ સત્તા પાંત્રીસ પાંચ અઠા ચાલીસ પાંચ નવા પિસ્તાલીસ અને પાંચે દાન પચાસ। ઘડિયા તો તમારે બરાબર ગોખીને જ મોડે કરવાના છે એમાં કોઈ તમારે બીજી ટ્રીક અપનાવવાની નથી ઘડિયાને બરાબર ગોખી જ નાખવાના અને રાત્રે સુતી વખતે બધાએ બોલીને સુઈ જવાનું। નોટની અંદર આ રીતે બે લાઈન પાડી અને ત્રણ વખત તમારે ઘડિયા હોમવર્કમાં લખી દેવાના છે। ચલો આવતી વિડીયોમાં ફરી મળીશું બાય।